એક તરફ રાજ્ય સરકાર સભાઓ અને મેળાવડાઓ હાલમાં બંધ રાખવા માટે આદેશ કર્યો છે. કોરોના વાયરસનો કહેર લોકોના જીવ લઈ રહ્યો છે, જેની ચિંતા સમગ્ર વિશ્વના દેશો કરી રહી છે. એવા સમયે જિલ્લા મથક પાલનપુરમાં જિલ્લા પંચાયત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસ માટે જરૂરી સરકારની ગાઈડલાઈન હોવા છતાં પણ સરકારી બાબુઓ અને પદાધિકારીઓ જિલ્લા પંચાયતની બેઠક બોલાવી હતી. મહત્વની વાત તો એ છે કે કોરોના વાયરસને લઈ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આગામી 29 માર્ચ સુધી મિની વેકેશન રાખી જાહેર રજાઓ પર ઉતરી ગઈ છે. તો બીજી તરફ જિલ્લા પંચાયતમાં સભા બોલાવી ખુદ સરકારી તંત્રે જ સરકારના પરિપત્રના ધજ્જિયા ઉડાવ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પીનાબેન ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસ તો ચાલી રહ્યો છે, પરંતુ હાલમાં બજેટ મંજૂર કરવું તે મહત્વનું હોવાના લીધે આ બેઠક બોલાવવાની ફરજ પડી છે. દરેક લગભગ મોટા ભાગના દેશમાં કોરોના વાયરસ હાલ ચાલી રહ્યો છે. આપણે વાત કરી પ્રમાણે કે કોરોના વાયરસ ચાલુ હોવા છતાં પણ આ મિટિંગ એટલા માટે કરવાની કે અમારે 31 માર્ચ સુધી આ બજેટ મંજૂર કરવાનું રહ્યું હતું, અને આ 31 માર્ચ સુધી બજેટ જો મંજૂર ન થાય તો આ બજેટનું કોઈ રહેતું નથી, એ માટે કરીને આ મિટિંગ બોલાવવામાં આવ્યું. હવે પ્રાથમિકતા તો લોકોના સ્વાસ્થ્ય પર, એ વાત આપની સાચી છે, પણ બજેટ પણ મંજૂર કરવું એ ગત્યું. કોરોના વાયરસના ફફડાટ વચ્ચે જિલ્લા પંચાયતમાં આજે યોજાયેલી બજેટ સભાની લઈ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અજય દહિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકારી કચેરીઓ ચાલુ હોવાથી બજેટનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું. કોરોનાથી બચવા માટે રાજ્ય સરકારે જે પગલાઓ લીધા છે એમાં તમામ શાળાઓ બંધ કરી છે, કોલેજો બંધ કર્યા છે, આઈટીઆઈ બંધ કરી છે, આંગણવાડીની તમામ બાળકોને આંગણવાડી સુધી લેવાની કામગીરી હાલ મોકૂફ રાખી છે, પણ સરકારી કચેરીઓ તમામ હાલ ચાલુ છે. સરકારી કચેરીના તમામ રેગ્યુલર જે કામગીરી છે એ ચાલુ છે. આ રેગ્યુલર કામગીરીના ભાગરૂપે આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી. હજી મોલ વિષય જે છે એના ઉપર કોઈ ફાઇનલ નિર્ણય લેવામાં નથી આવ્યું. કોરોનાના કોઈ પણ પોઝિટિવ કેસ નીકળશે તો આવા કિસ્સામાં કમ્પ્લીટ લોકડાઉન અને બીજા જે પણ નિર્ણય લેવાના છે એની સત્તાઓ રાજ્ય સરકારે જિલ્લાના વહીવટીતંત્રને આપી દીધી છે. સમયાંતરે આ વિષયની અમે ફીડબેક લઈશું અને એના પછી કઈ નિર્ણય લેવામાં આવશે. જે મેં વાત કરી કે આજની તારીખમાં કોઈ પણ પોઝિટિવ કેસ ગુજરાતમાં નથી નીકળ્યું, છતાં સાવચેતીના ભાગરૂપે રાજ્ય સરકારે કોલેજ શાળાઓ આંગણવાડી બંધ કરી છે. કોઈ પણ એવા કેસ નીકળવામાં આવશે તો જે સ્ટ્રેટેજી રાજ્ય સરકારથી નક્કી કરવામાં આવી છે અમે ક્લસ્ટર લેવલે લોકડાઉન કરીશું અને જે એરિયામાં આવા કેસ નીકળ્યા છે એની ભાગ કરીને એને લોકડાઉન કરવાની કામગીરી કરવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે આજથી શરૂ થનારી ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની મહત્વની પરીક્ષા પણ કોરોના વાયરસને કારણે મોકૂફ કરી દેવામાં આવી હોય ત્યારે સવાલ એ થાય છે કે મહત્વના પદ પર બેઠેલા સરકારી બાબુઓ અને પદાધિકારીઓ કોરોના વાયરસને લઈ કેમ કોઈ ગંભીરતા દાખવતા નથી. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેસા.